કોરોનાના કાળા કાયર સામે જ્યારે વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારતમાં ગુજરાતના એક અમદાવાદ શહેરમાં એક યુવા ટીમ છે જે જનતાનગરમાં સતત 5 દિવસથી જે કર્મચારીઓ છે, કારીગરો છે, ફેક્ટરીમાં જે કામ કરતા છે, જે લોકો પોતાના ઘરે જવા માટે કારખાના છોડીને ચાલતા ચાલતા પોતાના વતન જવા માટે નીકળી પડ્યા છે, ત્યારે એક યુવા ટીમ છે જે પોતાના સ્વખર્ચે પોકેટમાંથી પૈસા કાઢીને તેમને જમાડવા માટે, પાણીની વ્યવસ્થા કરવા માટે દિવસ રાત સતત 5 દિવસથી મહેનત કરી રહી છે. ત્યારે તમને બતાવવા માગીશ કે આ રસોડું છે જે હાલમાં અત્યારે 400 થી 500 લોકો માટે રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં જે આ રસોડું તૈયાર થયું છે ત્યાં જે લોકો ઘરમાંથી બહાર નથી નીકળી શકતા, જેના જોડે આર્થિક સ્થિતિ નથી, તેવા લોકો માટે પણ તેઓ હોમ ડિલિવરી આપી બાઇક ઉપર, એક્ટિવા ઉપર તપેલામાં ભરી લોકોને ત્યાં સુધી પહોંચાડે છે. કોરોનાના કાળા કેર સામે જે સરકારની ગાઈડલાઇન છે તેને ફોલો કરીને હાથમાં ગ્લવ્સ પહેરી, માથે મોંએ માસ્ક પહેરી અને માથે કેપ પહેરીને જે પ્રમાણે ગાઈડલાઇન છે તેને ફોલો કરીને સાથે સાથે તે લોકોને જરૂરિયાતમંદ લોકોને ખાવાનું પહોંચાડે છે. ત્યારે આપણી સાથે જે યુવા ટીમ છે એમાં સીએમ એક સીએ તરીકે આપણે મેહુલભાઈ છે, તેની સાથે વાત કરીશ. મેહુલભાઈ, કેટલા સમયથી તમે કામ કરો છો? અમે 5-6 દિવસથી આ કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા છીએ અને આ કોરોના જેવી મહામારીમાં આજે જે લોકો ભૂખ્યા ઊંઘી જતા હોય છે એમને અમે જમણવાર પહોંચાડીએ છીએ. અને અમારું એક જ લક્ષ્ય છે કે કોઈ પણ અમારા એરિયામાં કોઈ પણ ભૂખ્યું ઊંઘવું ના જોઈએ. કેટલા સમયથી તમે આ કાર્ય કરી રહ્યા છો? 5-6 દિવસથી. કેટલા લોકો સુધી અત્યાર સુધી જમાડ્યા છો તમે? અત્યાર સુધી અમે 2500 થી 3000 જેવા લોકોને જમાડી દીધું છે. આપણી સાથે બીજા એક યુવા જે નેતા છે, આપણે કહેવાય કે યુવા નેતા નહીં પણ જરૂર સમાજ માટે જે દિવસ રાત ઉપર ખડે પગે રહે છે તે લોકો માટે, લાલભાઈ તમે કેટલા સમયથી તમે કાર્ય કરી રહ્યા છો? અમે 4-5 દિવસથી અહીંયા કામ કરી રહ્યા છીએ. કેટલા સુધી લોકો સુધી તમે જમાડવાનું પહોંચાડ્યા છો? અમે 2500 થી 3000 જણાનું જમાડી દીધા છે. કયા કયા વિસ્તારમાં તમે જમવાનું પહોંચાડો? અમે વસ્ત્રાલ જર, પછી ગોમતીપુર જર, અમરેવાડી જર, પછી નરોડા, રિંગ રોડ, આવાસ યોજના. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે યુવાઓ સમગ્ર વિસ્તાર ઓડોની આજુબાજુ, જેમ કે વસ્ત્રાલ છે, નરોડા સિંગારા વિસ્તાર છે, તે સમગ્ર વિસ્તારમાં જે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, સ્લમ વિસ્તાર છે, તે લોકો માટે જમવાનું પહોંચાડે છે. એટલે કહેવાય કે આ યુવાઓની જે કામગીરી છે તે ખરેખર દેશમાં લોકોએ આને ફોલો કરવી જોઈએ અને આને એમની કામગીરીને બિરદાવવી જોઈએ. કેમેરામેન રાકેશ ભરવાડ સાથે જિજ્ઞેશભાઈ છે, NS ગુજરાત ન્યૂઝ ચેનલ, અમદાવાદ.